जामनगर आईटीआईमां साफ सफाई तेमज बाथरूमनी साफ सफाई, फायर सेफ्टीना साधनो, टाइल्स रिपेरिंग, पूरती बैठक व्यवस्था नथी, पीवाना पाणीनी व्यवस्था करवा बाबते एबीवीपी द्वारा प्रिंसिपलने आवेदनपत्र पाठवी रजूआत करવામાં આવી હતી। एबीवीपी द्वारा આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સંસ્થાની તમામ બિલ્ડિંગ તેમજ સંપૂર્ણ કેમ્પસમાં સાફ સફાઈ કરવામાં આવતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં અગવડતા થઈ છે તેમજ તેમના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર થઈ છે। આઈટીઆઈમાં આવેલ તમામ બાથરૂમ વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવે તેમજ યોગ્ય સાફ સફાઈ કરવામાં આવે। આઈટીઆઈના આવેલ ફાયર સેફ્ટીના તમામ સાધનોની એક્સપાયરી તારીખ પૂરી થઈ ગયેલ છે, છતાં બદલવામાં આવેલ નથી। આઈટીઆઈની આવી બેદરકારીના લીધે વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાય છે। આઈટીઆઈમાં ક્લાસરૂમમાં પૂરતા પ્રમાણમાં બેન્ચની પણ વ્યવસ્થા નથી। સંસ્થાની અંદર ઘણી જગ્યાએ આ લાદી તૂટેલ ગયેલ હોય તેમ ઉખડી ગયેલ છે, તો તેને રિપેર કરવામાં આવે, કેમ્પસની અંદર પીવાના પાણી નથી તેની વ્યવસ્થા કરવામાં આવે, આ તમામ સમસ્યાઓ અંગે જલ્દીથી કામ શરૂ કરવામાં આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માંગ કરવામાં આવી છે। નમસ્તે, દિવ્ય રાજસિંહ જાડેજા, હાલ જામનગર નગરમંત્રીની જવાબદારી। આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટમાં આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં વિવિધ પ્રકારની રજૂઆત કરી, જેમાં પાણી નહીં, આઈટીઆઈમાં પાણી નથી, પછી સાફ સફાઈ નથી અને ટોયલેટ બાથરૂમ બધા બંધ છે અને ક્લાસરૂમમાં પૂરતી બેન્ચીસ નથી, એ બાબતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે આજ માંગ કરી અને સાહેબે એમ કીધું કે જલ્દીમાં જલ્દી એમનો નિર્ણય લેવામાં આવશે અને સાફ સફાઈ કરવામાં આવશે। જિજ્ઞેશ ઓસોયા, જામનગર આઈટીઆઈ પ્રિન્સિપલ। આજરોજ એબીવીપી દ્વારા સંસ્થામાં જે વોશરૂમ બાબતે તેમજ ફાયર સેફ્ટીના સાધન બાબતે જે છે એ રજૂઆત કરવામાં આવેલી છે, તે અંતર્ગત અમે થોડા સમય અગાઉ જ આ બાબત જે છે એ અંતર્ગત ડિસિપ્લિન બાબતે જે છે એ થોડું સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવેલા છે। વિદ્યાર્થીઓને જે છે આઈકાર્ડ ફરજિયાત કરી, આવી કોઈ પણ વિદ્યાર્થી જે છે એ શિસ્તમાં વર્તન ન કરતા હોય તો તેના આઈકાર્ડ જપ્ત કરી તેની આગળ માફી પત્ર જે છે એ લખાવવામાં આવતું હતું, જેથી કરી વિદ્યાર્થીઓ જે છે એની એક્શન આવી જે ગેરશિસ્તવાળી વર્તણૂક છે તેને આપણે કંટ્રોલ કરી શકીએ અને પછી જે છે દરેક વોશરૂમ જે છે એમની એક રજૂઆત એવી છે કે ભાઈ એક જ વોશરૂમ ખુલ્લું રાખવામાં આવે છે, તો ભૂતકાળમાં જે છે વિદ્યાર્થીઓ જે છે એને નળ પણ તોડી નાખેલા છે જેને કારણે પાણી જે છે એનો સતત બગાડ થતો હોય છે અને ઇવન જે છે લિફ્ટની સ્વિચો છે, ઇલેક્ટ્રિક સ્વિચ છે, સ્ટીલની રેલિંગ છે એ અદ્યતન બિલ્ડિંગમાં ટૂંકા ગાળામાં જે છે તોડી નાખવામાં આવેલી છે। આઈટીઆઈ દ્વારા તેનું મેન્ટેનન્સ પણ કરવામાં આવેલું હતું પણ મેન્ટેનન્સ કરી તરત જ પાછું એના સિવાયની બીજી ગ્રીલો જે છે તોડી નાખવામાં આવેલી છે, એવું હશે તો આપણે એના વિઝ્યુઅલ પણ લઈશું કે જેથી કરી તમને પણ આઈડિયા આવે કે ભાઈ કેવી કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે। રિસેસ સિવાય જે છે પરિસરમાં આડોઅડો જે છે ઘૂંઘુ પાનની પિચકારીઓ જે છે, ખાસ કરીને સંસ્થાના દરેક ફ્લોર ઉપર આપણે જઈએ તો તમને દિવાલ ઉપર એની પિચકારી પણ જોવા મળે છે, એટલે આ બાબતે સ્ટ્રિક્ટ એક્શન લેતા તેમને આવી રજૂઆતો કરેલી હોય એવું જાણવામાં આવેલ છે। ફાયર બાબતે જે છે ફાયર એક્સ્ટિંગ્યુશનની રિફિલિંગની જે છે પ્રોસેસ જે છે અત્યારે ચાલુ જ છે હાલ।